રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે લાઠી બાબરા ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમરે સરકાર ઉપર કર્યા આકરા પ્રહારો. ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમરે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાજ્યમાં આખી સરકાર બદલી નાખી છતાં રાજ્યની પરિસ્થિતિ હજી નથી સુધરી. છેલ્લા બે વર્ષથી વધતા જતા હત્યા, બળાત્કાર, અપહરણ, આત્મહત્યાના આંકડા જોતા યોગ્ય સુશાસનનો અભાવ હોવાનું જણાવ્યું છે. ધંધુકાના સ્વર્ગવાસી કિશનભાઈ ભરવાડની જે ઘટના બની તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. રિપોર્ટર રજનીકાંત રાજીગુરુ, સ્પીડ ન્યૂઝ 17, લાઠી. ઓકે. 2021 પૂરું થતું ડિસેમ્બર વર્ષ કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ છે. સરકાર માત્ર આંકડા છુપાવી રહી છે. હેરોઈનની કેટલી હેરોઈન કેટલું ગુજરાતમાં આવ્યું, અનેક છેલ્લા બે વર્ષમાં 1944 હત્યા થઈ, 1853 હત્યાના પ્રયાસો થયા, 3095 બળાત્કાર, 4829 જેવા અપહરણ બનાવો, 14 વધુ લોકોએ આત્મવિલોપન કર્યા, તેમાં ખાસ કરીને વેપારી યુવાન વર્ગે આત્મવિલોપન કર્યા. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતો કરી રહી છે, ફતવાઓ કરી રહી છે, લોકોને મૂર્ખ બનાવી રહી છે. મારે તો ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરવી છે કે ધર્મનામે અબ્રાહમ લિંકને પણ જણાવ્યું હતું, જ્યારે કોઈ પણ દેશમાં તમારો સેનાની સફળ ન થાય ત્યારે ધર્મની નીતિમાં લોકોને જોડી દેતા છે, ધર્મમાં પેઢીઓ સુધી બરબાદ થતા હોય છે. ધંધુકામાં જે બનાવ બનીનો દુઃખ વ્યક્ત કરું છું તેને પણ ધર્મનામે ખપાઈ દેવામાં આવે. પાટણમાં જે બનાવ બનીનો છે તેમાં પણ દુઃખ વ્યક્ત કરું છું, તેને પણ ધર્મનામે ખપાઈ દેવામાં આવે. અનેક દીકરાઓએ આત્મવિલોપન કરવા પડ્યા. પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે અનેક યુવાનોની હત્યા થઈ. ખેડૂતો પોતાના કાયદાઓ ખોટા ના સરકારે લાવ્યા ત્યારે આંદોલન કર્યું. 1 વર્ષ સુધી આંદોલન ચાલ્યું. 800-700 વધારે ખેડૂતો મોતને ઘાટ ઉતર્યા, ખીલા ખોલી દેવામાં આવ્યા, રસ્તાઓ પર બંધ કરી દેવામાં આવ્યા. કોરોના વાયરસમાં પણ ભયંકર ખાના ખરાબી થઈ ત્યારે આ સરકારના પેટમાં પાણી હલતું નથી. અને અત્યારે ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં હાર પામી ગયા છે, 5 રાજ્યમાંથી 1 પણ રાજ્ય જીતતા નથી, રોજ આંકડા આવી રહ્યા છે. ગુજરાતની પણ આ પરિસ્થિતિ થવાની છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ કરીને ગુજરાતને બરબાદ કરવાનો છે જઈ રહ્યા છે. ગુજરાતને બરબાદ કરીને દેશના વડાપ્રધાન બિના જ કેન્દ્રની 1 પણ સહાય આપી શકતા નથી. ગ્રામ વિકાસ એજન્સી પણ બંધ કરી દીધી ત્યારે સેના હજુ તમે આવા ફતવાઓ કરો છો, તે બાબતમાં જણાવી ગુજરાતની પ્રજાએ વિચારવાનો સમય પાકી ગયો છે. આજ જોડીને વિનંતી કરું છું કે ધર્મની નીતિમાંથી બહાર નીકળી યુવાનો અત્યારે બેરોજગારી છે, બહેનોની અત્યારે ચિંતા થઈ છે, કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ ગઈ છે. 22 ડબલ આવક કરવાની વાતો કરતા હતા, 4 વર્ષ પહેલા વડાપ્રધાન ડંફાસ મારતા હતા, 1 પણ ગરીબ માણસ આવાસ વગરનો નહીં રહે. 22 તમામ લોકો આવાસમાં રહેતા હશે. ગરીબ માણસો હજી રોડ ઉપર સુવે છે. સેફી મારવાની બંધ કરો. હોમ મંત્રી ધંધુકા જઈને બહેકાવવામાં આવે, કમસે કમ હોમ મિનિસ્ટર તરીકે તમે બંધારણના શપથ લીધા છે,